કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? ચલો આજે આપણે ધોરણ 2માં હિન્દી વિષય વિશે અભ્યાસ કરીશું. તો દરેક વિદ્યાર્થી મિત્રો, તમારા હિન્દી વિષયનું પાઠ્ય પુસ્તક, પેન્સિલ, રબર, સંચો તમારી પાસે રાખો. તો ચલો દરેક વિદ્યાર્થી મિત્રોએ પાઠ્ય પુસ્તક ખોલ્યું. તો ચલો આજે આપણે એમાં યુનિટ નંબર 63. દરેક વિદ્યાર્થી મિત્રો, તમારા પાઠ્ય પુસ્તકનું યુનિટ નંબર 63 કાઢશે. તો ચલો એમાં આપણે સૂચના વાંચીશું. નીચેના હિન્દી શબ્દો વાંચો અને લખો. શું લખ્યું છે? નીચેના હિન્દી શબ્દો વાંચો અને લખો. એટલે કે અહીંયા જુઓ, આપણને હિન્દી શબ્દ આપેલા છે, તો એને શું કરવાનું છે? એને આપણે વાંચવાનું છે અને લખવાનું છે. તો ચલો આ શું છે? પુલ. આ શું છે? પ. છે. શું છે? પ. પને રસવાવાળું પુ થાય અને લ, એટલે શું થાય? આપણો શબ્દ બનશે પુલ. તો ચલો અહીંયા આપણે લખીશું. ચલો પુલ આપણે લખીશું. પુ લ. પછી આ છે કને રસવાવાળું કુ. શું છે? કને રસવાવાળું કુ. કુ લ. કુ લ. પછી ચને રસવાવાળું ચુ ન. શું છે? ચુ ન. સને રસવાવાળું સુ અને આ શું છે? ન છે. તો શું લખ્યું છે? સુ ન. ત્યારબાદ આ શું છે? પને રસવાવાળું પુ, જનેકાનું જા અને રને દીર્ઘય રી. પૂજારી. શું છે? પૂજારી. તો ચલો અહીંયા આપણે સ્વચ્છ અને સુંદર અક્ષરે પૂજારી લખીશું. ત્યારબાદ આ શું છે? દને રસવાવાળું દુ, લનેકાનો લા અને રને રસ દીર્ઘય રી. દુલારી. શું લખ્યું છે? દુ લા રી. દુ લા રી. સને રસવાવાળો સુ, પનેકાનો પા, રને દીર્ઘય રી. શું લખ્યું છે? સુપારી. શું છે? સુપારી. ત્યારબાદ સને રસવાવાળું સુ, રનેકાનો રા અને દીર્ઘય ઈ. સુરાહી. શું છે? સુરાહી. તો અહીંયા આપણે લખીશું સુરાહી. ત્યારબાદ પને રસવાવાળું પુ, ડને રસવઈ ડી, યને કાનો યા. શું છે? પ
Puriya, suce Puriya. Puriya. Kone raswa varu ku tane raswai ti yane kano ya ku ti ya suche ku ti ya ku ti ya. ત્યારબાદ શું છે આ કને રસવા વાળું કુ તને રસવાઈ તી યને કાનો યા કુતિયા શું છે કુતિયા શું છે કુતિયા ત્યારબાદ બને રસવાવાળું બુ ધને રસવાઈ ઢી યને કાનો યા બુઢિયા શું છે બુઢિયા યા શું છે બુઢિયા. ચલો આપણે યુનિટ નંબર 63 ને પણ પૂર્ણ કર્યું. તો એમાં યુનિટ નંબર 63 માં આપણે નીચેના હિન્દી શબ્દો વાંચો અને લખો, તો એનો આપણે અભ્યાસ કર્યો. તો ચલો હવે આપણે યુનિટ નંબર 64 માં અભ્યાસ કરીશું. એમાં ચલો આપણે સૂચના વાંચીએ. નીચેના હિન્દી વાક્યો વાંચો અને લખો. શું છે? નીચેના હિન્દી વાક્યો વાંચો અને લખો. શું લખ્યું છે? આ અહીંયા જે આપણે વાક્યો લખ્યા છે એને આપણે સુંદર અક્ષરે લખવાના છે અને વાંચવાના પણ છે. તો આ શું છે? મ છે. શું છે? મ. ધને રસવા વાળું દુ. શું લખ્યું છે? મ દુ. શું છે? મ દુ. કને કાનું કા મ. શું છે? કામ કર. તો ચલો આપણે આખું વાક્ય વાંચીશું. મધુ કામ કર. શું છે? મધુ કામ કર. ચલો અહીંયા આપણે લખીશું. મધુ કામ કર. શું છે? મધુ કામ કર. ત્યારબાદ ન ન ટુ. ન તને રસવાવાળું ટુ એટલે ન ટુ. પને રસવાવાળું પુ લ. શું છે? પુ લ. પર જનેકાનો જા. ચલો આપણે આખું વાક્ય ફરીથી વાંચીશું. નટુ પુલ પર જા. શું છે? નટુ પુલ પર જા. તો એને આપણે અહીંયા લખીશું. નટુ પુલ પર જા. શું છે? નટુ પુલ પર જા. ર ઘને રસવાવાળું કુ. શું છે? ર કુ. ધને રસવાવાળું ધુ ન. કર.
चलो आखो वाक्य आपरे वाचीशु रघु धून कर सु छे रघु धून कर तो चलो एने आपरे अहीया लखीशु रघु धून कर सुचे रघु धून कर त्यार बाद राम रनेका नो रा मने रसवा वाळू मु रामु गने रसवा वाळू गु लनेका नो ला ब गुलाब सुचे गुलाब लनेका नो ला रामु गुलाब ला सुचे रामु गुलाब ला तो अहीं आपणे एने लखीशुं रामु गुलाब ला शुं छे रामु गुलाब ला चलो आपणे यूनिट नंबर 64 ने पण पूर्ण कर्यो हवे यूनिट नंबर 65 मां आपणे अभ्यास करीशुं एमां चलो सोपान नंबर 5 कयुं एमां आपणे सोपान नंबर 5 नो अभ्यास करीशुं सुबह हुई शुं लख्युं छे अहींया सुबह हुई एटले के सुबह एटले सवार શું થાય સુબહ એટલે સવાર સવાર થઈ અથવા તો સવાર પડી સબ જગહ ઉજાલા હુઆ બધી જગ્યાએ અજવાળું થયું ઉજાલા એટલે અજવાળું અને જગહ એટલે જગ્યા બધી જગ્યાએ અજવાળું થયું પીપી કરતી ગાડી આવી શું છે જો તો તમને ચિત્રમાં ગાડી દેખાય છે ટ્રેન દેખાય છે ને તો શું લખ્યું છે અહીંયા પીપી કરતી ગાડી આવી ગાડીનો અવાજ કેવો આવ્યો પીપી પીપી કરતી ગાડી આવી એટલે કે પીપી કરતી ગાડી આવી શું આવ્યું પીપી કરતી ગાડી આવી ગાડી આવી મામી આવી શું લખ્યું છે અહીંયા ગાડી આવી મામી આવી એટલે કે ગાડીમાં મામી આવ્યા ગાડી આવી અને એમાં મામી આવ્યા મામી આવી ગુડિયા લાઈ શું લખ્યું છે મામી આવી ગુડિયા લાઈ મામી શું લાવે છે મામી આવે છે અને સાથે ગુડિયા પણ લાવે છે જુઓ તમને ચિત્રમાં દેખાય છે ને કે મામી આવે છે અને મામીની સાથે ગુડિયા પણ આવે છે મામી આવી ને ગુડિયા લાવ્યા ગુડિયા કી ચુનરી ભી લાયા શું લખ્યું છે ગુડિયા કી ચુનરી ભી લાયા એટલે કે ચુનરી એટલે ચુંદડી શું થાય ચુંદડી એટલે ચુંદડી એટલે કે ગુડિયાની ચુંદડી પણ ચુંદડી પણ લાવે છે ગુડિયા કછુઆ કછુઆ એટલે શું થાય કાચબો શું થાય કાચબો ગુડિયા કછુઆ કી ચાલ ચલતી થી કેવી ચાલ ચલતી થી કછુઆ ગુડિયા દે કાચબા જેવું ચાલતી હતી કાચબો કેવું ચાલે ધીમે ધીમે ચાલે છે કે ફાસ્ટ કાચબો ધીમે ધીમે ચાલે છે તો ગુડિયા કાચબા જેવી ચાલતી ચાલતી હતી ગુડિયા ઝૂક ઝૂક કર નાચતી હતી શું કરતી હતી ગુડિયા ઝૂક ઝૂક કર નાચતી હતી
ચૂક ચૂક એટલે નીચે નમી નમીને ચૂકવું એટલે નમવું નીચે નમી નમીને નાચતી હતી એટલે ડાન્સ કરતી હતી ગુડિયા કા જીવન કિતના બઢિયા એટલે કે બઢિયા એટલે સુંદર ગુડિયાનું જીવન કેટલું સુંદર છે ચલો હવે આપણે સોપાન નંબર 5 પણ પૂર્ણ કર્યું હવે ચલો આપણે સોપાન નંબર 5 નો અભ્યાસ કર્યો ને તો ચલો હવે આપણે એનું સ્વાધ્યાય જોઈશું તો એમાં આપણે યુનિટ નંબર 66 જોઈશું કયું યુનિટ નંબર 66 તો ચલો આપણે સ્વાધ્યાયનો અભ્યાસ કરીએ નીચેની ખાલી જગ્યાઓ પૂરો શું છે નીચેની ખાલી જગ્યાઓ પૂરો તો એમાં આપણે ખાલી જગ્યા નંબર 1 સબ જગહ ખાલી જગ્યા હુઆ શું લખ્યું છે સબ જગહ ખાલી જગ્યા હુઆ એટલે કે બધી જગ્યાએ શું થયું હતું તો સબ જગહ ઉજાલા હુઆ શું આવશે ખાલી જગ્યામાં ઉજાલા હુઆ તો ચલો અહીંયા આપણે લખીશું ઉજાલા સબ જગહ ઉજાલા હુઆ ત્યારબાદ 2 ગુડિયા કી ખાલી જગ્યા ભી લાઈ ગુડિયા કી ખાલી જગ્યા ભી લાઈ તો આપણે જુઓ આગળ સોપાન નંબર 5માં આપણે જોયું ને કે મામી ગુડિયા કી શું લઈને આવે છે મામી ગુડિયા કી ચુનરી ભી લાઈ શું આવે ચુનરી તો અહીંયા આપણે લખીશું ગુડિયા કી ચુનરી ભી લાઈ શું છે ગુડિયા કી ચુનરી ભી લાઈ ચલો ખાલી જગ્યા નંબર 3 ગાડી આઈ ખાલી જગ્યા આઈ ગાડી આઈ ખાલી જગ્યા આઈ તો ગાડી આવે છે અને કોણ આવે છે ગાડી આઈ અને કોણ આવ્યું ગાડીમાં મામી આવે છે કોણ આવે છે મામી તો અહીંયા જવાબમાં શું આવશે ગાડી આઈ મામી આઈ ગાડી આઈ મામી આઈ ગાડી આઈ મામી આઈ ચલો ખાલી જગ્યા નંબર 4 ગુડિયા ખાલી જગ્યા કી ચાલ ચલતી થી શું છે ગુડિયા ખાલી જગ્યા કી ચાલ ચલતી થી એટલે કે ગુડિયા કેવી રીતે ચાલતી હતી ગુડિયા કછુઆ કી ચાલ ચલતી થી તો જો અહીંયા ખાલી જગ્યામાં આવશે કછુઆ શું આવશે કછુઆ ગુડિયા કછુઆ કી ચાલ ચલતી થી તો ચલો આપણે યુનિટ નંબર 66માં ખાલી જગ્યાનો અભ્યાસ પણ પૂર્ણ કર્યો હવે પ્રશ્ન નંબર 2 નીચેના પ્રશ્નોના જવાબ એક એક શબ્દમાં લખો શું છે નીચેના પ્રશ્નોના જવાબ એક એક શબ્દમાં લખો તો ચલો એમાં પ્રશ્ન નંબર 1 પીપી પીપી કરતી ક્યાં આવી પીપી કરતી શું આવ્યું હતું પીપી કરતી ગાડી આવી તો જવાબમાં આવશે ગાડી તો ચલો અહીંયા આપણે લખીશું પીપી કરતી ગાડી આવી ચ
ચલો ખાલી જગ્યા નંબર 2 મામી ક્યાં લાઈ શું કહે છે મામી ક્યાં લાઈ તો મામી શું લાવી હતી મામી ગુડિયા લાવી શું લાવી મામી ગુડિયા તો જવાબ માં આવશે ગુડિયા મામી ગુડિયા લાઈ ખાલી જગ્યા નંબર 3 ગુડિયા ચૂક ચૂક કર ક્યાં કરતી થી ગુડિયા ચૂક ચૂક કર ક્યાં કરતી થી ગુડિયા ચૂક ચૂક કર નાચતી થી ક્યાં કરતી થી નાચતી થી તો અહીંયા આપણે જવાબમાં લખીશું ગુડિયા ચૂક ચૂક કર નાચતી થી તો ચલો હવે તો આપણો ઓનલાઈન અભ્યાસક્રમ ચાલુ થઈ ગયો છે એટલે તમારે હવે જે આ વિડિયો આવે એનો અભ્યાસ કરવાનો છે તો ચલો વિદ્યાર્થી મિત્રો આજે જે આપણે અભ્યાસ કર્યો એમાં આપણે યુનિટ નંબર 63 માં હિન્દી શબ્દો વાંચ્યા અને લખ્યા ત્યારબાદ આપણે યુનિટ નંબર 64માં હિન્દી વાક્યો વાંચ્યા અને લખ્યા ત્યારબાદ આપણે સોપાન નંબર 5નો પણ અભ્યાસ કર્યો એનો સ્વાધ્યાયનો પણ આપણે અભ્યાસ કર્યો તો આ તમારે તમારી ચોપડીમાં મેં જે લખ્યું એમ તમારે સુંદર અક્ષરે લખવાનું છે અને નોટબુકમાં પણ સુંદર અક્ષરે એ ફરીથી લખવાનું રહેશે તો ચલો આવજો